ચાલો બાળકો અંક લેખનમાં આજે આપણે પેજ નંબર 41 ઉપર જે છે વર્ગ કાર્ય આપણે આજે કરવાનું છે જો બાળકો અહીંયા પેજ નંબર 41 પર આ છે બોલો અને લખો બાળકો તમે 1 થી 20 એકડા તો શીખી જ ગયા છો આ એ જ છે આને શું કહેવાય બે એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોકડે 14 ને એકડે પાછડે 15 તો એ તમારે સામેના બુક્સમાં લખવાનું છે આ પહેલા આપણે લખીએ બે એકડા 11 તો બાળકો આ તમારે પહેલી લેનમાં બધા બોક્સમાં બે એકડા 11 જ લખવાનું છે આ શું છે એકડે બગડે 12 તમારે બોલતું જવાનું ને લખતું જવાનું આ બધા બોક્સમાં શું લખવાનું એકડે બગડે 12 આ શું છે એકડે તગડે 13 તો તમારે અહીં એકડે તગડે 13 આ બધા બોક્સમાં પણ એકડે તગડે 13 લખવાનું એવી રીતે આમાં પણ એકડે ચોગડે 14 લખવાનું છે આ શું છે એકડે પાછડે 15 તો શું લખવાનું એકડે પાછળે 15 આ બધા બુક્સમાં આવી રીતે આ બધા બુક્સ તમારે પૂરવાના છે બે એકડા 11 એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોકડે 14 એકડે પાછળે 15 પછી છે દર્શાવેલ અંક પ્રમાણે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ કરવાનો છે જો બાળકો તમારે જે અહીંયા જે અંક આપેલો હોય એટલે તમારે સામે ત્રિકોણ અહીંયા તમને આપેલા છે પણ આપણે આજે ત્રિકોણ નહીં પણ રાઉન્ડ કરીશું સર્કલ જો તમે ત્રિકોણ પણ કરી શકો તમને આવડે તો આજે આપણે સર્કલ ત્રિકોણ અથવા સર્કલ એટલે કે રાઉન્ડ તમે ગમે તે કરી શકો છો જો અહીંયા 13 આપેલા છે તો સામે એટલે તમને ત્રિકોણ આપેલા છે તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તો તમારે જેટલો જે અંક આપેલો હોય એટલા તમારે સામે કરવાના તો એકડે ચોકડે 14 તો 14 છે તો આપણે 14 સર્કલ કરશું તમને ત્રિકોણ આવડે તો ત્રિકોણ પણ કરી શકો અને સર્કલ પણ ગમે તે તમે કરી શકો તો આપણે 14 છે તો 14 સર્કલ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બાળકો બોલતું જવાનું ને તમારે દોડતું જવાનું આ રીતે જે અંક આપેલો એટલા જ સામે તમારે સર્કલ થવા જોઈએ આ કેટલા છે એકડે બગડે 12 તો આપણે 12 સર્કલ કરવાના 12 રાઉન્ડ કરવાના તો આપણે કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બાળકો તમે ગણતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલાય ન જાય એવું લાગે તો ફરીથી એકવાર ગણી લેવાના કે 12 થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ કેટલા છે 11 તો 11 સર્કલ કરશું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો 11 કરવાના સર્કલ આ કેટલા છે 15 તો આપણે 15 કરશું સર્કલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આવી રીતે વ્યવસ્થિત ગણતું જવાનું અને એટલે તમારે સર્કલ કરવાના તમે ત્રિકોણ પણ કરી શકો સર્કલ તમને જેમ જે લાગે ઠીક તે તમે કરી શકો છો આ બાળકો આ તમારે બે પેજ નંબર 41 પર તમારે આ બે જ કરવાનું છે હોમવર્કમાં તમને જે નીચે આપેલું છે કે ગણો અને સાચા અંક સાથે જોડો બાળકો તમે આપણે આગળ ગણતરી કરી છે પણ એ ગણતરી આપણે 1 થી 10માંથી કરી છે એટલે આપણે આ તમારે કરવાનું નથી હોમવર્કમાં ઉપરના આ બે જે તમને મેં આજે શીખવાડ્યું છે એ જ પેજ નંબર 41 પર કરવાનું છે આ તમારે ગણતરી કરવાની નથી બાળકો પેજ નંબર 48 પર તમને અહીંયા છે કે 11 થી 20 બોલો અને લખો તો તમારે તમને જે આપેલા છે 11 થી 20 એ તમારે બોલીને લખવાના છે આ બે એકડા 11 છે તો આ ત્રણેય બોક્સમાં તમારે બે એકડા 11 એ રીતે જ લખવાનું છે તો આપણે લખીએ બે એકડા 11 બે એકડા 11 આમાં પણ 11 જ આવશે અહીંયા તમને જે અંક આપેલો છે એ તમારે ત્રણ બોક્સમાં એ જ અંક લખવાનો છે બોલીને લખતું જવાનું તમે શીખી જ ગયા છો આગળ એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોકડે 14 એકડે પાછળે 15 પછી આ શું છે એકડે છગડે 16 એકડે સાતડે 17 એકડે આઠડે 18 એકડે નવડે 19 બગડે મીંડે 20
આ રીતે તમારે બુક્સમાં લખતું જવાનું. એકડે બકડે બાર છે તો આ બે બુક્સમાં પણ એકડે બકડે બાર, એ રીતે તમારે 11 થી 20 અહીંયા બોલીને લખતું જવાનું છે. બાળકો, નીચે તમને એમ કીધું છે કે મણકા ગણો અને સાચા અંક સાથે જોડો, પણ આપણે 11 થી 20માંથી ગણતરી કરવાની આવતી નથી, એટલે નીચેનું તમારે કરવાનું નથી. પેજ નંબર 48 પર તમારે ઉપરનું જ 11 થી 20 એ તમારે કરવાનું રહેશે. તો બાળકો, અંક લેખનમાં તમારે પેજ નંબર 41 પર આ બંને અને પેજ નંબર 48 પર 11 થી 20 તમને આપેલા છે એ તમારે હોમવર્કમાં પૂરવાનું રહેશે.